ઉના ઘની માર્કેટમાં ગોડાઉન પાસે પાઇપમાં આગ લાગતા નાસભાગ મચી. નગરપાલિકા ફાયર ફાઇટર દ્વારા આગને કાબુમાં લેતા જાનહાની ટળી. ઉના બસ સ્ટેશન પાછળ આવેલા ઘની માર્કેટ પાસે પીવીસી પાઇપના ગોડાઉન બહાર ભીષણ આગ લાગતા આ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. જો કે આગની જાણ ફાયર ફાઇટરને કરતા તાત્કાલિક દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવતા આગને કાબુમાં લીધી હતી અને ગોડાઉન બહાર પડેલા પાઇપ બળીને ખાખ થતા નુકસાન થયું હતું. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઉના બસ સ્ટેશન પાછળ ઘની માર્કેટ પાસે વિનુભાઈ સુહાગ્યાએ પીવીસી પાઇપનું ગોડાઉન રાખેલ હોય. આ ગોડાઉનની બહાર કોઈએ કચરો સળગાવેલ હોવાથી આગ પવનના કારણે ધીમે ધીમે ગોડાઉન સુધી પહોંચી જતા બહાર પડેલા એચડીપી પાઇપમાં આગ લાગી જતા આગે વિશાળ રૂપ ધારણ કર અને આગના કારણે ધુમાડાના ઘોટે ઘોટા દૂર સુધી દેખાયા હતા. જો કે આ વિસ્તારમાંથી લોકો તાત્કાલિક નગરપાલિકા ફાયર ફાઇટરને જાણ કરતા જીતુભાઈ બાંભણીયા, અશોકભાઈ રાઠોડ, મોહનભાઈ બારૈયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવતા અને આગને કાબુ મેળવી લીધી હતી. ગોડાઉન બહાર પડેલ પાઇપ આગમાં બળીને ખાખ થઈ જતા રૂપિયા 20,000 જેટલું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આગે વિશાળ સ્વરૂપ ધારણ કરેલું હતું કે જો આગ પાઇપના ગોડાઉનના અંદર સુધી પહોંચે પહેલા આગને કાબુમાં લીધેલ હતી. જ્યારે ઘટના સ્થળે નગરપાલિકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ જોશી સહિતના લોકો પહોંચી ગયા હતા. આગની ઘટના બનતા સ્થળ પર લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા.